સિટી વોચના તમામ દર્શક મિત્રોને શાસ્ત્રી ચંદ્રેશ જોશીને નમસ્કાર. મિત્રો, સાપ્તાહિક રાશિફળ કાર્યક્રમની અંદર આપ સર્વનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. આ કાર્યક્રમની વિશેષતા એ છે કે અમે આપને આ સપ્તાહના તહેવારો અને જ્યોતિષને લગતું માર્ગદર્શન એ આપવા માટે પ્રેરણાબદ્ધ થયા છીએ. જ્યોતિષનું માર્ગદર્શન આ સમયમાં બહુ જરૂરી છે, કારણ કે જ્યોતિષ વિશેની ઘણી બધી ગેરસમજ એ માણસને અંધશ્રદ્ધા તરફ અથવા તો અણગમા તરફ લઈ જતી હોય છે. ઘણા બધા મિત્રોને મેં એવું કહેતા સાંભળ્યા છે કે જ્યોતિષ એ ખોટું છે. અગાઉ પણ ઘણી વખત મેં ચર્ચા કરી છે મિત્રો કે ઋષિઓએ બનાવેલા એ શાસ્ત્ર ક્યારેય ખોટા હોતા જ નથી. એને સમજવાની આપણામાં કઈક ઉણપ અથવા તો સમજાવનારની ઉણપ છે એ છતી થતી હોય છે, એટલે આપણને એની અંદર વિશ્વાસ બેસતો નથી. તો મિત્રો, જ્યોતિષ એક માર્ગદર્શન છે, એ કોઈ અંધશ્રદ્ધામાં લઈ જનારો વિષય નથી કે કોઈને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ એ જ્યોતિષ ક્યારેય કરતું જ નથી. તો આવો આવા જ કંઈક વિષયને લઈ અને આગળ વધીએ. તો જોઈએ પ્રથમ આ સપ્તાહના તહેવારો. આજે તારીખ 8/12/2013 માક્ષર સુદ છઠ ને રવિવારનો દિવસ છે. મિત્રો, ષષ્ઠીનો દિવસ અને અન્નપૂર્ણા વ્રતનો આરંભ થશે. અન્નની દેવી છે માં અન્નપૂર્ણા, ધનની વૃદ્ધિ કરાવે એ મહાલક્ષ્મી અને ધાન્યની વૃદ્ધિ કરાવે એ છે માં અન્નપૂર્ણા. ઘણા બધા પ્રદેશોની અંદર આ અન્નપૂર્ણા વ્રત થતું હોય છે. આપણે ત્યાં પણ અહીંયા ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની અંદર આપણે અન્નપૂર્ણા વ્રત કરીએ છીએ. તો એ અન્નપૂર્ણા જગદ્દાત્રી છે, વિશ્વંભરી છે, વિશ્વેશ્વરી છે અને આપણા ઘરની અંદર સતત ધાન્યની વૃદ્ધિ કરાવનાર. કારણ મનુષ્યને ત્રણ વસ્તુની એક કાયમી જરૂરિયાત હોય છે, રોટી, કપડા ઓર મકાન. તો રોટીની આપનારી જે દેવી છે એ અન્નપૂર્ણા છે. એ અન્નપૂર્ણાના વ્રતનો આરંભ થશે. એ પછી તારીખ 10/12/2013 માક્ષર સુદ આઠમ અને મંગળવાર અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાયના વડા પ્રમુખ સ્વામી મહારાજની જન્મ જયંતિ. મિત્રો, સંતની વ્યાખ્યામાં અને સત્પુરુષની વ્યાખ્યામાં જેની ગણના થાય છે, કંચન અને કામિનીનો ત્યાગ જેણે જીવનભર કરેલ છે અને સ્વામિનારાયણ સંપ્રદાયને ભણેલા ગણેલા અને ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત એવા 900 સંતોની જેણે ભેટ આપી છે એવા વિરલ વ્યક્તિત્વ પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ જયંતિ મહોત્સવ છે. પોતાની 93 વર્ષની ઉંમરની અંદર હજારો મંદિરોની સ્થાપના કરી અને એ પણ પરદેશની ભૂમિની અંદર કે દેશની ભૂમિની અંદર ગગનચુંબી મંદિરોનું નિર્માણ, જેમણે આ વિશ્વને બે મહાન ભેટ આપી, દિલ્હીનું અક્ષરધામ અને ગાંધીનગરનું અક્ષરધામ. તો મિત્રો, આવા વિરલ વ્યક્તિત્વ સત્પુરુષ અને કળિયુગની અંદર પણ જેણે સાધુતાનું દર્શન કરાવ્યું છે, કારણ કે ભગવાન સ્વામિનારાયણે પોતાની શિક્ષાપત્રીની અંદર એવું લખ્યું છે કે સ્ત્રી અને ધનના ત્યાગી અને અખંડ નિરંતર જે ભગવાનનું ભજન કરે છે એવા સંતની અંદર હું સદાય બિરાજમાન છું.
તો એવા વિરલ વ્યક્તિત્વ પ્રમુખ સ્વામી મહારાજનો જન્મજયંતિ મહોત્સવ સમાજને નિર્વ્યસની બનાવવા માટે અને જ્ઞાનની હોસ્પિટલ એટલે કે મંદિરોનું નિર્માણ જેમણે કર્યું છે, સમાજ સેવાની અંદર પણ જેમણે અગ્રભાગે રહ્યા છે, પછી એ લાતુરનો ભૂકંપ હોય કે કચ્છનો ભૂકંપ હોય, સુનામી હોય કે હોનારત હોય કે પૂરનો પ્રકોપ હોય, ગમે ત્યારે એમણે કે પછી દુષ્કાળગ્રસ્ત એ પશુઓની માવજત માટે કેટલ કેમ્પનું નિર્માણ હોય, આવા ઘણા બધા સેવાકીય ભગીરથ કાર્યોની ભેટ જેમણે આપી છે, એવા પ્રમુખ સ્વામી મહારાજના જીવન ચરણને નમ્રતા ભાવે વંદન સાથે. મિત્રો, મોક્ષદા એકાદશી તારીખ 13/12/2013 ના રોજ માક્ષર શુદ્ધ 11 અને એ દિવસ છે ગીતા જયંતિ, શ્રીમદ ભગવદ્ ગીતાનું નિર્માણ, મહાભારતના યુદ્ધના મેદાનની અંદર જેમણે અર્જુનને ઉપદેશ આપ્યો છે કે હે અર્જુન, આ જગતમાં તારું કોઈ જ નથી, જ્યારે જ્યારે મારા ભક્તોને, મારા સંતોને કે મારા આશ્રિતોને અન્યાય થશે, અધર્મનો ફેલાવો થશે, ત્યારે ત્યારે હું જન્મ ધારણ કરીશ. યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાનિર્ભવતિ ભારત અભ્યુસ્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સજામ્યહમ અને પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. આવા મહાન વાક્યો 18 અધ્યાયની અંદર જેમણે તમામ યોગ સાધન, ધ્યાન, ધારણા, સમાધિ, અષ્ટાંગ યોગ અને જીવન ચરિત્ર જેમણે બતાવ્યું છે, એવા ભગવાન કૃષ્ણના મુખેથી નીકળેલી એ શ્રીમદ ભગવદ્ ગીતાની એ ગીતા જયંતિનો ઉત્સવ, મોક્ષદા એકાદશી અને ગીતા જયંતિ, ભગવાન કૃષ્ણના અમૃત વચનો, ભગવાન કૃષ્ણની પરાવાણી અને ભગવાન કૃષ્ણ દ્વારા ઉદ્બોધન થયેલું એ મહાભારતના મેદાનનું એ શાસ્ત્ર જેનું નામ છે શ્રીમદ ભગવદ્ ગીતા. શ્રીમદ ભગવદ્ ગીતાના 18મા અધ્યાયના 65મા શ્લોકમાં ભગવાન કૃષ્ણ એમ કહે છે કે કદાચ તને કાંઈ ન સૂજે ને તો તું મારા શરણે આવી જા. સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકામ શરણમ રજ અહં ત્વં સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. બધી ચિંતાઓ છોડી અને હે જીવ, તું મારા શરણે આવીશ તો હું તારો ઉદ્ધાર કરીશ. મિત્રો, ભગવાનનું શરણ, ભગવાનના સ્વયં મુખથી નીકળેલા એ શબ્દો અને ભગવદ્ ચરણની અંદર ગીતા જયંતિના પાવન પર્વે શ્રીમદ ભગવદ્ ગીતાના ચરણોની અંદર વંદના સાથે તમામ ભારતવાસીના એ ભારતવાસી લોકો માટે એક દિવ્ય સંદેશ, જેમના ઘરની અંદર ગીતાજી હોય, એમના જીવનમાં દુઃખો ક્યારેય આવી શકતા નથી અને જ્યારે જ્યારે દુઃખો આવે છે ત્યારે સ્વયં ગીતાજી એ દુઃખોનું નિવારણ કરે છે, નાશ કરે છે. કારણ કે ગીતાની અંદર 18 અધ્યાયની અંદર જીવનનો તમામ સાર એ ભગવાન કૃષ્ણએ બતાવ્યો છે. એટલે કદાચ આપણા ઘરની અંદર ગીતાજી ન હોય તો ગીતાજી લઈ આવી અને એમનું નિત્ય પાઠ પૂજા કરવામાં આવે તો જીવનના તમામ સંકટોનું સોલ્યુશન, એના હલ, એ મુશ્કેલીઓના હલ આપોઆપ પ્રાપ્ત થતા હોય છે. તો ભગવદ્ ગીતા એ જીવનનો ધ્યેય છે, જીવનને ઉત્કર્ષ કરનાર છે અને જીવનને પ્રગતિ અપાવનાર છે. સાત્વિક જીવન માટે એ શ્રેષ્ઠ એવી ગીતા જયંતિનો દિવસ. મિત્રો, આજનો ચંદ્ર કુંભ રાશિની અંદર છે, ત્યારે જોઈએ મેષથી લઈ અને મીન રાશિના તમામ જાતકો માટેનું એ ફળાદેશ. કુંભ રાશિની અંદર રહેલો આ ચંદ્ર મેષ રાશિ માટે લાભ સ્થાનની અંદર, મિત્રો 11મા સ્થાનની અંદર ચંદ્રનું પરિભ્રમણ ચાલે છે, એટલે આપને ધંધાકીય ક્ષેત્રમાં ખૂબ સારો લાભ પ્રાપ્ત થશે. સંતાન અને શિક્ષણ આ બંનેથી ફાયદો થશે.
પરિવર્તનના પવન ફૂંકાય છે, કદાચ કઈક નવા રસ્તાઓ આપના માટે ખુલતા એ આપને દેખાશે. બહેનોને પણ દરેક કાર્યની સફળતા માટે સમય શ્રેષ્ઠ રહેશે અને સ્ત્રી પ્રસાધનો જે છે એમનાથી એમને સારો લાભ રહેશે. વિદ્યાર્થી મિત્રોને શિક્ષણ કાર્યમાં ખૂબ રસ પડે અને આનંદ રહે એવું આ સપ્તાહ મેષ રાશિના જાતકો માટે. જોઈએ વૃષભ રાશિ. મિત્રો, આર્થિક ક્ષેત્ર કે નોકરી ધંધા અને વ્યવસાય અને ઉદ્યોગ આ ક્ષેત્રની અંદર આપને સારી નામના કીર્તિ યશ આ બધું પ્રાપ્ત થાય, ધન પણ એ પ્રાપ્ત થઈ શકે. આપની સાથે જોડાયેલા તમામથી આપના માટે સારું રહેશે. બહેનોને નોકરિયાત માટે સમય સારો રહેશે અને ગૃહિણીઓ જે છે એમના માટે થોડી જવાબદારીઓ વધારનારો સમય છે. વિદ્યાર્થી માટે પ્રગતિ માટેના જે આપના પ્રયત્નો છે એ આપને સફળતા આપનાર બને છે. મિથુન રાશિના જાતકો માટે મિત્રો, ભાગ્યની ઉન્નતિ કરાવનારો ચંદ્ર ભાગ્ય સ્થાનની અંદર આપની રાશિની અંદર ગોચરની અંદર ગુરુ અત્યારે વિહાર કરે છે, એટલે ચંદ્ર ઉપર ગુરુની નવમી દ્રષ્ટિ ભાગ્યસ્થાન ઉપર ખૂબ જ સારો સમય આપના માટે અપાવનાર બને છે. નવા સંબંધોનો યોગ આપનાર પણ બને છે અને ધંધાના કાર્યની અંદર ખૂબ સારી સફળતા અપાવનારા યોગો, કારણ કે ગુરુ ઉપર ચંદ્રની દ્રષ્ટિ અને ચંદ્ર ઉપર ગુરુની દ્રષ્ટિ ગજકેસરી યોગ ધન સમૃદ્ધિ સુખ શાંતિ આપનાર બને. બહેનોને પ્રસંગો કે ધાર્મિક કાર્ય માટે પ્રવાસ કરવો પડે અને વિદ્યાર્થી મિત્રોને આપના કાર્યની પ્રશંસા થાય, ખૂબ જ આનંદ એ પ્રાપ્ત થઈ શકે. કર્ક રાશિના જાતકો મિત્રો, આઠમા સ્થાનની અંદર ચંદ્રનું પરિભ્રમણ ચાલે છે, એટલે પારિવારિક જીવનની અંદર થોડી નાની મોટી સમસ્યાઓનો સામનો કદાચ આપને કરવો પડે. એ સિવાય ચંદ્ર છે આપની ધીરજની પૂરેપૂરી કસોટી કરી ગઈ છે, એટલે આપની જે ધીર ગંભીરતા છે અને આપના માટે મૌનનું શસ્ત્ર એ બંને ઉપયોગી સાબિત થશે. બહેનોને દરેક કાર્ય છે એ હસ્તે મુખે કરવાના છે તો જ સફળ થશો. અને વિદ્યાર્થીઓને વાહન ચલાવવામાં ખૂબ મિત્રો કાળજી રાખજો, કારણ કે આઠમા સ્થાને ચંદ્ર પડવા વાગવાથી સાવધાન રહેવું પડે. સિંહ રાશિને ઉદ્યોગ ધંધા માટેની જે કામગીરી છે એની અંદર તો વેગ મળે છે, આ ઉપરાંત ચંદ્ર છે આપના સ્વપ્નને સાકાર કરનાર બને છે. મહત્વનો ભાગ એ ચંદ્ર આપના જીવનની અંદર ભજવનાર બને, ઈચ્છાઓ પૂર્ણ કરવાની તક મળે અને દાંપત્ય જીવનની અંદર પણ ખૂબ સારું હશે. બહેનોને ખાસ કરીને લગ્ન ઈચ્છુક જે બહેનો છે એમના માટે સારા સમાચાર પ્રાપ્ત થાય, એમને સારા માગાઓની પ્રાપ્તિ થાય અને પરિણીત જે બહેનો છે એમને પતિદેવનો પૂરતો સાથ અને સહકાર મળતા એમના કાર્ય બધા સફળ થશે. વિદ્યાર્થી મિત્રોને મન સતત અભ્યાસની અંદર રાખશો તો આપના માટે કોઈ ચિંતાનો વિષય નથી. કન્યા રાશિ માટે મિત્રો, છઠ્ઠા સ્થાનની અંદર ચંદ્ર એ આપને સંભવિત રીતે નાની મોટી શારીરિક તકલીફ કદાચ આપી શકે. એ સિવાય વાયરલ ઇન્ફેક્શન, શરદી, સળેખમ, કફ આવી બધી બીમારીઓથી સાવચેત રહેવું પડે. આ બધાનો
અનુભવ આપને બેચેની આપનાર બને છે એટલે તબિયત જાળવજો બહેનોને ખાસ કરીને સ્ત્રી રોગો કે ઋતુજન્ય રોગોનો સામનો એમને કરવો પડે અને વિદ્યાર્થી મિત્રોને મિત્રો યોગ પ્રાણાયામ ધ્યાન ધારણા આનો આશ્રય કરશો તો તંદુરસ્તી સારી રહેશે થોડી કસરત કરો વ્યાયામ કરો તુલા રાશિના જાતકો માટે આપના કારકિર્દીના તમામ પગથિયા કે પગથિયાઓને પૂર્ણ કરાવનાર ચંદ્ર પાંચમા સ્થાનની અંદર યોગ્ય શિક્ષણ અને આપની જે નોકરીની તલાશ છે હવે પૂર્ણ થશે નવા વ્યક્તિઓનો સંપર્ક વધે અને આપના કાર્યની પૂર્તિ થાય બહેનોને પણ સંતાનોના અભ્યાસ માટે વધુ સમય ફાળવવો પડે અને વિદ્યાર્થી મિત્રોને મિત્રો સફળતા રાહ જુએ છે બસ ચાલવા માંડો સફળતા પ્રાપ્ત થઈ જશે વૃશ્ચિક રાશિ જમીન મકાન સ્થાવર મિલકતની તમામ સમસ્યાઓનું નિવારણ આપનાર ચંદ્ર તમારા મનને સ્થિરતા આપનાર બને છે ધંધામાં પણ સારું રહેતા આપ ખુશ રહી શકશો અને આપને માતાથી લાભ પ્રાપ્ત થશે બહેનોને માતૃપક્ષેથી શુભ સમાચાર મળે અને વિદ્યાર્થીઓને મહેનત કરશો તો વધુ સફળતા મળશે ધનરાશિના જાતકો ભાઈ ભાંડુનો યોગ્ય સાથ અને સહકાર મળતા આપને ખૂબ આનંદ રહેશે પરદેશના જે કઈ પ્રશ્નો છે એમાં રાહત થાય અને એ સિવાય આપને માન પ્રતિષ્ઠા આ બધું વગેરે પ્રાપ્ત થશે નવા ધંધાની અંદર પણ સારું રહેશે ઈશ્વરીય કૃપા આ સમય દરમિયાન આપને પ્રાપ્ત થશે બહેનો માટે ધર્મ કાર્યમાં પ્રવૃત્ત રહેવાનું બને અને શુભ પ્રસંગોમાં જવાનું બને વિદ્યાર્થી મિત્રોને વડીલોનું માર્ગદર્શન ખપ લાગે કામમાં આવે મકર રાશિના જાતકો માટે જોઈએ તો બીજા સ્થાનની અંદર ચંદ્રનું પરિભ્રમણ આર્થિક બાબતોમાં વૃદ્ધિ આપનાર બને છે કુટુંબમાં પ્રેમનું વાતાવરણ બની રહે નવા જે કૌટુંબિક કાર્યો છે આયોજનો છે એ બની શકે અને ધંધામાં નવી ગોઠવણ એ આ સમય દરમિયાન કરી શકાય બહેનોને એમના વાણી અને વિનયની પ્રશંસા થાય અને એમના જે કામ છે કામકાજની પ્રવૃત્તિ છે એની પણ પ્રશંસા થતા એમના માટે સારું રહેશે અને વિદ્યાર્થીઓને વકૃત્વ શક્તિ ખીલવવાનો સમય છે એની અંદર વધારો થશે પ્રયત્ન કરજો કુંભ રાશિના જાતકોને તો એમની પોતાની રાશિની અંદર ચંદ્રનું પરિભ્રમણ છે એટલે મનને વધુ આનંદ આપનાર પ્રફુલ્લિત રાખનાર તરોતાજા રાખનાર ચંદ્ર આપની ભાગીદારીનો જે ધંધો છે એની અંદર નવા રોકાણો કરી શકશો અને આ સિવાય આપને ધન લાભ વધુ સારો રહેશે બહેનોને આપના પિયર પક્ષની અંદર એ લોકોનો સાથ અને સહકાર પ્રાપ્ત થાય કેમને મળવાનું બને અને વિદ્યાર્થીઓને એમના જે સહપાઠી મિત્રો છે એની સાથે સારું રહેશે અને છેલ્લે જોઈએ મીન રાશિ મુસાફરીના યોગો અને ખર્ચ આ બંને આપનારો ચંદ્ર વ્યવસ્થાની અંદર મિત્રો થોડી દોડધામ કરાવે કારણ વગરના ખર્ચ આવી પડે તો નવાઈ પામતા નહીં અને એમની અંદર આપના પત્નીનો સુંદર સાથ અને સહકાર પ્રાપ્ત થતા આપના માટે આનંદ રહેશે બહેનોને પણ નકામી ચિંતાઓ એમનું આરોગ્ય બગાડી શકે છે
ખાસ કરીને અમને ખર્ચ ઉપર કાપ મૂકો અને વિદ્યાર્થીઓને સતત મન અભ્યાસમાં નહીં રાખો તો મહેનત ઉપર પાણી ફરી વળશે એટલે મિત્રો મન અભ્યાસની અંદર રાખજો મેષથી લઈને મીન રાશિના તમામ જાતકો માટેનું રાશિફળ જોયા પછી મિત્રો ભગવાન કૃષ્ણ ગીતાજીની અંદર લખે માસાનમ માક્ષેષોહમ એવા ભગવાનના પરમ પવિત્ર માક્ષર માસ અને એમાં પણ ગીતા જયંતિ પછી વિરજ સંત પ્રમુખ સ્વામી મહારાજની જન્મ જયંતિ મોક્ષદા એકાદશી અને અન્નપૂર્ણ વ્રત આવા સુંદર મજાના તહેવારો સાથેનું આ સપ્તાહ આપને સૌને સુખમય નીવડે એવી પ્રાર્થના સાથે આજના કાર્યક્રમને પૂર્ણ કરવાની આપના શાસ્ત્રી ચંદ્રેશ જોશીને અનુમતિ આપશો સૌ દર્શક મિત્રોને મારા નમસ્કાર